તારીખ 14 ફેબ્રુઆરી, આજનો દિન મહિમા, સ્વામી ગંગેશ્વરાનંદજી. પ્રજ્ઞાચક્ષુ પંડિત ગંગેશ્વરાનંદજીનો જન્મ ઈસવીસન 1881માં થયો હતો. તેમનું મૂળ નામ ચંદ્રશેખર હતું. બાળપણમાં જ બંને આંખો ગુમાવી છતાં અભ્યાસમાં પ્રમાદ ન સેવ્યો. તેમણે ઘણી નાની ઉંમરમાં ષટ દર્શનો, વેદો અને વેદાંગોનું અધ્યયન પૂર્ણ કર્યું. આથી તેમને વેદ દર્શનાચાર્યની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 4 વેદોનું ભાષ્ય એમણે રચ્યું હોવાથી તેઓ ચતુર્વેદ ભાષ્યકાર તરીકે પણ ઓળખાતા. વેદ મંત્રોના શાશ્વત ભાષ્યમાં કૃષ્ણચરિત્રને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. 90 વર્ષની વયે ભગવાન વેદ નામના અદ્ભુત ગ્રંથનું પ્રકાશન કર્યું. એ ગ્રંથનું વજન જ 21 કિલોગ્રામ જેટલું થાય છે. જગતના જુદા જુદા 800 સ્થળોએ આ ગ્રંથરત્નની સ્થાપના કરવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે તેમણે વિશ્વના અનેક રાષ્ટ્રોનો પ્રવાસ ખેડ્યો હતો. કુંતાપ સૂક્ત, સ્રોત મુનિ ચરિતામૃત, વેદોપદેશ ચંદ્રિકા, વામન સામદેવ વગેરે તેમના શ્રેષ્ઠ ગ્રંથો છે. પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં તેમણે સર્જેલું સાહિત્ય મુદ્રિત સ્વરૂપે 10,000થી વધુ પૃષ્ઠો જેટલું થવા પામે છે. એમનું સર્જન એટલું તો પાંડિત્યપૂર્ણ છે કે વેદ પર અભ્યાસ કે સંશોધન કરનારાઓ ગંગેશ્વરાનંદજીનું સાહિત્ય પ્રમાણભૂત માને છે. તારીખ 14 ફેબ્રુઆરી 1992ના રોજ મુંબઈ ખાતે વિદ્વાન ગંગેશ્વરાનંદજીએ સદાને માટે પોતાની આંખો મીચી દીધી. સંત સમાજ, વિદ્વાન વર્ગ ઔર પ્રભુ કે પરમ પ્યારે ભાગવત ભાસ્કર ડોગરેજી મહારાજ, મેં બહુત વર્ષો સે વ્યાસપીઠ છોડ ચુકા હું. અબ વ્યાસપીઠ પર બેઠ કર કુછ બોલું જે મેરી ઈચ્છા નથી, પરંતુ પરમ ભાગવત ડોગરેજી કે અનુરોધ સે મેં વ્યાસપીઠ પર વિરાજમાન હુઆ હું. અબ વ્યાસપીઠ તો મેને ડોગરેજી કો દે દીયો ઔર પ્રસન્નતા હૈ કે પહેલે તો શ્રી સ્વામી અખંડાનંદજી ને મુજે બડી સહાયતા કી. જીસ વ્યાસપીઠ પર મુજે બેઠના પડતા થા, ઉન્હોને વ્યાસપીઠ પર બેઠ કર એક નહીં અનેકો લોગો કા કલ્યાણ ઔર ઉદ્ધાર કિયા. અબ જૈસે મેને સ્વામી અખંડાનંદજી કો નિશ્ચિત કિયા કે અબ યે કામ મેરા નહીં, આપ કિયા કરે. સ્વામી અખંડાનંદજી ભી અબ ડોગરીજી કો ઉસ કામ કો સોંપ રહે. અધિક કુછ કહેના નહીં, મેં ઇસીલીએ સંતો કો કહેતા રહા કે શતાબ્દી મત મનાઓ, અગર મનાઓગે તો મુજે બેઠના પડેગા, મેં આજકલ બેઠ નહીં સકતા, શરીર મેં ઇતની શક્તિ નહીં, શરીર મેં ઇતની શક્તિ નહીં. અબ એક શ્રીમદ ભાગવત મેં જો લિખા હૈ વો વેદ મેં હૈ, જો વેદ મેં હૈ વો શ્રીમદ ભાગવત મેં. ઋગ્વેદ કા પહેલા મંત્ર હૈ અગ્નિ મિલે પુરોહિતમ યજ્ઞ સદે મૃત્યુજમ હોતારં રતન ધાતમમ. જબ મેં વિદેશો મેં ભારતીય સંસ્કૃતિ કે પ્રચાર કે લીએ ઘૂમ રહા થા, એક દિન જબ મેં કેમ્બ્રિજ યુનિવર્સિટી મેં ગયા, ઓક્સફોર્ડ યુનિવર્સિટી મેં ગયા ઔર જગહ જગહ પર પાશ્ચાત્ય વિદ્વાનો સે મિલને કા શુ અવસર પ્રાપ્ત હુઆ, તો એક
पाश्चात्य अंग्रेज संस्कृत के विद्वान थे, उन्होंने मुझे पूछा, महाराज आपकी भारतीय संस्कृति का स्रोत क्या है? मैंने कहा भगवान वेद। और आपकी भारतीय संस्कृति के आधार स्तंभ क्या है? प्रभु राम और श्री कृष्ण।